धोरण सात विषय संस्कृत। विद्यार्थियों, संस्कृत में आपणे सुभाषितानी एटले के सुभाषितो शीख्या हता लास्ट विडियो में। हवे सुभाषितो उपरथी तमारे टिप्पणी लखवानी छे के जे आपणे शीख्या तेमांथी अघरा शब्दो छे ते नीचे आपेला छे तमारे चोपड़ीमांथी लखी देवाना छे तमारी संस्कृतनी नोटबुक में। त्यार पछी आ नीचे छे संधि छोड़ेली छे जे परीक्षामां पूछाय छे एक मार्क में, जे तमारे तमारी नोटबुक में लखवानी छे। जेम के छे परो वेती, तो परह वत्ता वा वत्ता इति। पछी छे शुष्क वृक्षचा, शुष्क वृक्षचा वत्ता च, मूर्खाश्च मूर्खः वत्ता च, पीबे जलम पीबेत वत्ता जलम। आ तमारे तमारी नोटबुक में लखी देवानी। जोड़णी छूटी पाड़ो एटले के संधि छूटी पाड़ो। આગળ છે સ્વાધ્યાય, કે જે નોટબુકમાં તમારે કમ્પલસરી લખવાનો છે સારા અક્ષરે। નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો। જુઓ, આ તમારે બોલવાના છે, વાંચવાના છે। જલ મન્નમ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા શુષ્ક વૃક્ષાશ્ચ સડેતે વર્તંતે સિદ્ધયંતિ દ્રષ્ટિપૂતમ पीबे जलम शास्त्र पुताम। पाद पूर्ति करो एटले के सुभाषितो पूर्ण करो। होमवर्क में तमारे घरे करवानुं छे जाते। सुभाषितो आपणे जे शीख्या छे तेना उपरथी पछी सुभाषितोना आधारे नीचेनी खाली जग्या पूरो ए आपणे करीए। हवे आ सुभाषितोना आधारे छे, जेम के नमंती खाली जग्या वृक्षा हा, तो શ્લોકમાં છે નમંતી ફલીનો, તો અહીંયા આવશે ફલીનો। બીજું છે સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવિશંતી, તો શ્લોકમાં છે મૃગાહ, સોરી શ્લોક નહીં સુભાષિતોમાં છે મૃગાહ। ત્રીજું છે દ્રષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદમ, તો અહીંયા તમારી સુભાષિતમાં છે ન્યસેત। આગળ છે શાસ્ત્ર પૂતામ ખાલી જગ્યા વાણીમ, સુભાષિતોમાં છે વદેત। પાંચમું છે ઉદ્યમેન હી ખાલી જગ્યા કાર્યાણી, તો સુભાષિતોમાં છે સિદ્ધયંતિ। તો આ રીતે ખાલી જગ્યા પૂરી થઈ, તમારે તમારી નોટબુકમાં લખી દેવાની છે। આગળનો જે પ્રશ્ન છે તે કરીશું હવે। પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને બોલો। જેમ કે પહેલું છે વસુધૈવ કુટુંબકમ। હવે આપણે નીચેના બીજી ખાલી જગ્યા છે તે કૌંસમાં આપેલા શબ્દ વડે બનાવીશું। જુઓ, બીજું બનશે રાજ્યમેવ કુટુંબકમ, ત્રીજું બનશે ગ્રામ એવ, ગ્રામ એવ કુટુંબકમ। રાજ્ય એક કુટુંબ છે, ગામ એક કુટુંબ છે, અને રાષ્ટ્રમેવ એટલે રાષ્ટ્ર એક કુટુંબ છે। આ રીતે આ પ્રશ્ન 4 પૂરો થયો, તમારી નોટબુકમાં લખવાનું છે। આગળ જોઈશું, આગળ છે પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો। જુઓ, અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યા છે તેના ઉદાહરણમાં જેમ આપણે અહીંયા એક બનાવેલું છે, યત્ર પરિશ્રમ તત્ર સફળતા, જ્યાં પરિશ્રમ હોય છે ત્યાં સફળતા હોય છે। એવી જ રીતે બીજા વાક્યો પણ આપણે બનાવવાના છે, જેમ કે યત્ર ધર્મ તત્ર વિજય, યત્ર ધર્મ હ તત્ર વિજય। બીજું બનાવીએ, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા રમ્યંતે, એટલે કે
રમંતે દેવતા કાં તો દેવતા રમંતે, તો જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતા હોય છે. તો આપણે એ બનાવીશું યત્ર નાર્યસ્તુ પૂજ્યતે. તત્ર રમંતે દેવતા. આગળ બનાવીશું યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. જ્યાં સ્વચ્છતા છે ત્યાં દેવતા છે કે પ્રભુ છે. યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. આગળ જોઈએ યત્ર સંઘ તત્ર શાંતિ. સંઘ તત્ર શાંતિ. આગળ જોઈ લઈએ હવે જે વધ્યું છે તે જુઓ. યત્ર ક્રોધ તત્ર વિનાશ. એટલે છેલ્લે ક્રોધ અને વિનાશ. જ્યાં ક્રોધ છે ત્યાં વિનાશ છે. તો આ રીતે આ ખાલી જગ્યા પૂરી થઈ. તમારે બધાએ લખી દેવાની છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે નાર્યસ્તુ પૂજ્યતે એ આખો શબ્દ આ રીતે છે એટલે ભૂલ ના પડે. આગળ પ્રશ્ન છ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો. જેમ કે સિંહ તો સિંહસ્ય. હવે આપણે બીજા ઉદાહરણમાં જેમ બતાવ્યું છે એમ બનાવી દઈએ. જેમ કે વાનર તો વાનરસ્ય. ત્રીજું છે પર્વત તો પર્વતસ્ય. ત્રીજું છે શંકર તો શંકરસ્ય. આગળ છે મૂષક તો મૂષકસ્ય. ગજ તો ગજસ્ય. શુક તો શુકસ્ય. પુત્ર તો પુત્રસ્ય. તારક તારકસ્ય. કપોત કપોતસ્ય. મયૂર મયૂરસ્ય. તો આ રીતે આપણે આજના વિડીયોમાં પ્રશ્ન છ સુધી પૂરું કર્યું. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું.